विद्यार्थी मित्रों, आज आप आ वीडियो लेक्चर में कदम नंबर 7 विषय बात करीशू, जेमा प्रश्न नंबर पहलो धोरण 7 गुजराती पाठ्यपुस्तक जीवन पाथे एकमना पाना नंबर 41 पर आपेल चित्र जुओ अने पिता अने पुत्र वच्चे शू वात थती हसे ते लखो। तो मित्रों, आमना माटे तमे जीवन पाथे पाठ भणेलो होवो जरूरी छे, परंतु मैं अहीं तमने कोई जातनी कचास न रहे ए रीते रखेलू छे कि अहीं जीवन पाथे एकम मुजब पिताजी लेखक ने ठपको आपता कहे छे कि दत्तू एटले के काका साहेब, मैं मान्यू नहोतू के तारा मां आवी हीनता हसे। तारी वातनो अर्थ एज छे के मारे अन्नदाता ने छेतरवा, तारी केड़वणी पर धूड़ छे। आपणा कुळदेवताए रोटलो आप्यो एटलामां संतोष मानवो, लक्ष्मी तो आजे छे अने काले नथी। आबरूथी रहेवू एज मोटी वात छे। मारी ने ईश्वर आगळ मरी अने तू ईश्वर आगळ ऊभो थईस त्यारे शू जवाब आपीश, आवी वातो थती हती। ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો હતો, નીચેના વાક્યોનો જે કાળ છે તે તમારે લખવાનો હતો। તો પહેલું વાક્ય હતું, આવતીકાલે સિનેમા ગૃહમાં નવી ફિલ્મ આવશે, તો આવતીકાલે આવવાની છે માટે ભવિષ્યકાળ છે। ત્યારબાદ હું ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ જોઉં છું, તો અત્યારે જોવાની ક્રિયા ચાલુ છે માટે ચાલુ વર્તમાન કાળ। મારો ભાઈ ગઈકાલે ફૂટબોલની મેચમાં હારી ગયો હતો, તો હતો મીન્સ સાદો ભૂતકાળ। મેં નક્કી કર્યું છે કે હું શિક્ષક જ બનીશ, તો અત્યારથી નક્કી કરી લીધું માટે સાદો ભવિષ્યકાળ। ત્યારબાદ છે, હું ગુલાબજાંબુ ખાઈ રહ્યો હતો ત્યારે લાઈટ ગઈ હતી, તો એક ક્રિયા ચાલુ છે અને એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ, તો ચાલુ ભૂતકાળ। ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો છે સરસ મજાનો, કે જીવન પાથે એકમમાં આવેલ રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ શોધીને લખો। તેમાં રૂઢિપ્રયોગ હતા, ઉમેદ બર ન આવવી, શાખ જામવી, એકના બે ન થવું, સડક થઈ જવું। ત્યારબાદ શબ્દ સમૂહ માટે છે, એમાં પહેલું જીવન પાથે, હીનતા, મુનસફ અને પ્રોમિસરી નોટ। ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથો, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો યોગ્ય વિકલ્પ સામે ખરું કરો। તો પહેલું છે, પરીક્ષામાં હું અવ્વલ રહું એ માટે, તો એમના માટે તો હું ખૂબ વાંચીશ અને આવડે તેટલું લખીશ। ત્યારબાદ બીજું હતું, મને પૈસા ભરેલું પર્સ મળી જાય તો, પર્સમાં જે સરનામું આપ્યું છે તે જોઈ મૂળ માલિક સુધી પહોંચાડી દઈશ। ત્યારબાદ ત્રીજું છે, મને બાઇક ચલાવવાની પિતા ના પાડે તો, તો હું પિતાની વાત માની જઈશ। ઓકે, હવે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો। તો અહીંયા બાળ દોસ્તો એક અને બે વાક્યો આપેલા છે, અને બંનેના જવાબો નીચે છે કે હું સડક થઈ ગયો, ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી। થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે। તો તમે જોઈ શકો છો બંનેના સરસ રીતે લખેલા છે। ત્યારબાદ અહીંયા મારી દિનચર્યા આપેલી છે, તો મિત્રો મારી દિનચર્યા તમારે તમારી લખવાની છે। અહીંયા મેં મારી લખેલી છે કે કાલે સવારે હું 5:30 વાગ્યે ઉઠી બ્રશ કરી યોગાની પ્રેક્ટિસ કરીશ, ત્યારબાદ 6:30 એટલે કે 6:30 વાગ્યે મારો સવારનો નાસ્તો કરીશ, પછી મારું બધું કાર્ય કરવાનું સાહિત્ય ભેગું કરી મારા કામ પર જઈશ, ત્યાં પહોંચતા મને 7:45 જેટલો સમય થઈ જશે। હું 9:00 વાગ્યે મારા કામે લાગીશ, ત્યાંથી 12:00 વાગ્યે બપોરનું ભોજન કરીશ, 5:00 વાગ્યે નોકરી પરથી રજા મેળવી ઘરે આવીશ અને 6-7 વાગ્યા સુધી સમાચાર જોઈશ, 8:00 વાગ્યે રાત્રિ ભોજન લઈશ અને 10:00 વાગ્યે હું પ્રાર્થના બોલી અને સૂવા માટે જઈશ। આ મારી રોજિંદી ક્રિયા છે। ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 7 છે, કે તમારા જીવનમાં કોઈ પ્રામાણિકતાનો પ્રસંગ બન્યો હોય તે પ્રસંગ વિશે લખો। તો મિત્રો, અહીંયા મેં મારા જીવનનો એક પ્રસંગ લખેલો છે, અને આ એકદમ સાચી સ્ટોરી છે, એ પણ મારી પોતાની। તો મારા જીવનમાં મને પ્રામાણિકતાનો પાઠ શીખવતો બનાવ જ્યારે હું ધોરણ 3માં અભ્યાસ કરતો હતો ત્યારે થયો હતો। મેં ધોરણ 3માં મારી સાથે ભણતા મારા મિત્રએ નવી નવી લંડનથી એના માસીએ લાવેલી બોલપેનની વાત શેર કરી, એ પેન મને ખૂબ ગમી,
મેં 3 વાગ્યાની રિસેસમાં એ પેનની ચોરી કરી લીધી. સાંજે એના દ્વારા લેસન કર્યું. બીજા દિવસે મારા મિત્રએ ચોરીની ફરિયાદ મારા વર્ગ શિક્ષકને કરી. મારા વર્ગ શિક્ષકે બધાના બેગ તપાસ્યા. મારા બેગમાંથી એ પેન મળી. વર્ગ ટીચરે પ્રિન્સિપાલને જાણ કરી અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપાલ મારા પિતાશ્રી જ હતા. એણે મને ઠપકો આપ્યો. ત્યારથી મેં ચોરી ન કરવાનો નિર્ણય કર્યો છે અને આજ સુધી ક્યારેય ચોરી કરી નથી. તો આ મારા જીવનમાં પ્રામાણિકતા શીખવતો એક સરસ મજાનો પ્રસંગ છે. તો આવો તમારા જીવનમાં કોઈ પ્રસંગ હોય તો તે પણ તમારે લખવો. ઓકે મિત્રો, તો અહીંયા આપણું કદમ નંબર જે 7 છે તે પૂર્ણ થાય છે. હવે આપણે આગળના કદમમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પણ બાળ દોસ્તો, આપણી ચેનલને તમારા હાથમાં છે ગ્રો કેટલી કરાવવી, તો પ્લીઝ સબસ્ક્રાઈબર વધારો, લાઇક્સ વધારો અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તો મળીએ ફરી નેક્સ્ટ લેક્ચરમાં.